साइड નો વળાંક અને આ સર્કલ તો આના ઉપરથી જ ઘણા બધા અક્ષર છે આ અક્ષર તમને પ્રોપર આવી જશે એટલે એના પછીના નકારા ઘણા બધા અક્ષર આવી જશે તો આ છે ગ ગણપતિનો ગ ગ ગણપતિનો ગ વેરી ઈઝી તો એમાં કયો શેપ દેખાય છે આમાંથી એક તો આ છે અને પછી સીધી લાઈન બરાબર તો સૌથી પહેલા આપણે આ વળાંક કરતા શીખવાનું આ છે અડધો ગ અડધો ગ કયો શેપ છે આ આવડવા જે આપણે શીખી લીધો છે એના પછી આ ગ માં આ સીધી લાઈન એની સાથે જોઈન્ટ કરી એટલે આખો ગ થઈ જાય તો આ છે આખો ગ આ વળાંક લેવાનો આ સાઈડ પછી એનાથી સેજ નજીક સીધી લાઈન બહુ દૂર નહીં તો આ છે ગ ગણપતિનો ગ બોલી બોલીને લખવાનું ગ ગણપતિનો ગ ગ ગણપતિનો ગ ગ ગણપતિનો ગ ગ ગણપતિનો ગ આ સાઈડ નો આમ ભણા અને પછી સીધી લાઈન ગ ગણપતિનો ગ એના પછી અહીંયા છે ણ ફેણ નો ણ એના પછી છે ણ ફેણ નો ણ તો ઈ કેવી રીતે થશે સૌથી પહેલા એમાં તમારે આ જે ફર્સ્ટ લાઈન છે આ સાઈડની એ કરતા શીખવાની આ સીધી લાઈન પછી આ સાઈડ વળાંક લઈ લેવાનો પણ આ લાઈન સીધી થવી જોઈએ પહેલા અને પછી આ સાઈડનો વળાંક પછી આપણે ગ માં જે શીખ્યા એ આ બરાબર છે તો આ છે અડધો ણ સૌથી પહેલા તમે લાઈન કરતા શીખો તો પણ ચાલે અને આ કરતા શીખો અડધો તો પણ ચાલે આઈ થિંક આમ આ વળાંક અને આ આ સાઈડ નો વળાંક જ્યાં સુધી આ લાઈન ના આવડે ત્યાં સુધી આ લાઈન ની પ્રેક્ટિસ કરવાની અને પછી આ આવડી જાય એટલે પછી આ એક જોઈન્ટ કરવાનો આ સાઈડ નો વળાંક હવે આ છે અડધો ણ હવે એમાં હું સીધી લાઈન ઉમેરીશ આવડી આ એટલે આખો ણ થઈ જશે બરાબર હવે આ જે છે એને આ સાઈડ નો વળાંક લેવાનો આ હવે આ કરતા આવડી જાય પછી આ નવમાં સેજ આ સાઈડ નો વળાંક લેવાનો છે બરાબર આ છે ણ ફેડ નો ણ અહીંથી ના પછી આ વળાંક પછી અહીં સેજ આમ વળાંક લઈ લેવાનો નીચે ણ ફેડ નો ણ ણ ફેણ નો ણ બરાબર પહેલા સીધી લાઈન પછી આમ વળાંક અને પછી અહીંથી નીચે વળાંક પછી આ જે ગ આપણે શીખા એનો વળાંક શીખો એ અને અહીંથી આમ સીધી લાઈન એના પછી સ સ પહેલાનો સ તો એમાં એમાં પણ એવી રીતે ત્રણ છે જે પહેલા આ વળાંક છે એની સાથે બીજો છે વળાંક જોઈન કરેલો અને ક્રોસ લાઈન છે તો સૌથી પહેલા આ શીખવાનું આ સાઈડ નો વળાંક જે ગમમાં તમે આ વળાંક કરશો એટલે આ તો આવી જશે પછી એના પછી આ જે છે એમાં ઝ કરવા માટે અહીંયા વચ્ચેથી આનો આ છે અહીંયા વચ્ચેથી આમ લેવાનો એટલે આ વળાંક પછી વચ્ચેથી ઈનો ઈ છે આમ લેવાનો અને ઉપર ક્રોસ લાઈન આ થઈ ગયો સ સપ્લાનો સ જ્યાં સુધી આ બે વળાંક ના આવડે ત્યાં સુધી આની પ્રેક્ટિસ કરવાની આ જે છે આ વળાંક છે એની સાથે જ અહીંયા વચ્ચેથી
ईच वळांक लेवानो आ साइड नो अने ऊपर क्रॉस लाइन स जमलानो स वेरी इजी आ वळांक आम बे वार लेवानो एक वखत आम अने बीजी वखत अहीं वच्चे थी अने आ ऊपर क्रॉस लाइन स जमलानो स स जमलानो स सौथी पहेला अहीं सर्कल जेवुं अहींथी आ मींडू करवानुं पछी अहींथी आ वळांक सहेज लेवानो અહીંથી તમે મીંડું કરી અને આ સજા વળાંક લેવાનો આની પ્રેક્ટિસ કરવાની જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી પછી આખો જો કરવાનો છે તો એના પછી અહીંથી આ આમ શેપ લેતા શીખવા આ છે અડધો જ અહીંથી આ રીતનો વળાંક એના પછી આ સાઈડ લઈને આ સર્કલ કરવાનો હવે આખો જો કરવા માટે આ જે છે એની લાઈન આ ઉપર સુધી લઈ જવાની જેમ કે આ આપણે શીખ્યા પહેલા પછી આ કરતા શીખ્યા અને આ જે છે એને આ ઉપર લાઈન લઈ લો એટલે આ છે જ જ નો જ અહીંયા જેના પહેલા સર્કલ લેવાનું પછી આમ આ આડી લાઈન કરવાની વળાંક વાળી પછી અહીંથી નામ પાછું સર્કલ લેવાનું અને અહીંથી સીધી લાઈન બરાબર જ જમરૂપ નો જ જમરૂપ નો જ જમરૂપ નો જ આક્ષર ચાલુ ક્યાંથી થાય બધા એ જ શીખવાનું છે અહીંયાથી ચાલુ થાય પછી નીચે પછી આ રાઉન્ડ ને પછી ઉપર સીધી લાઈન गणपति नो ग चालू थी फेर नो अण अहर पहला आ लाइन करवानी रहेशे પછી આ અને પછી આ બરાબર ઝબલાના ઝમાં પેલા આ વળાંક આ સાઈડનો પછી એની સાથે જોઈન કરીને આ અને પછી આ ઉપર એની વચ્ચે ક્રોસ લાઈન જમરૂપના ઝમાં અહીંયાથી ચાલુ કરવાનું રહેશે પછી અહીંથી ના વળાંક પછી અહીંથી ના સર્કલ લેવાનું અને પછી સીધી લાઈન આ છે જ જમરૂપનો જ તો આ શેપ પરથી જો તમે આ જે કર્યો છે ગ આપણે ગ કરી અને પછી આ ગ સાથે આ જોઈન કરી દે ઘણા થઈ જાય એનો ફ્રેન્ડ નો આ જો કાઢી નાખી તો આ છે ગણપતિ નો ગ પછી આ જ શેપ માં આ જો આમ કરી તો ગ અને આ જ શેપ માં આમ કરી તો ઝ થઈ જાય એવી જ રીતે બધા શેપ શીખવાના હવે આપણે જેટલા અક્ષર શીખ્યા એના ઉપરથી શબ્દો આવશે આપણે કેટલા અક્ષર શીખી લીધા ન નળ નો ન મ મગર નો મ ભ ભમરડા નો ભ ત તરબૂચ નો ત પ પતંગિયા નો પ ય યતિ નો ય ખ ખટારા નો ખ શ ષટકોણ નો શ ગ ગણપતિનો યા તો ગદાનો કોઈ પણ બોલી શકો ગ અહીંયા ગદા છે ગ ગદાનો ગ ણ ફેણનો ણ જ ઝબલાનો ઝ અને જ જમરૂપનો જ હવે આટલા અક્ષર પરથી આપણે શબ્દો આવશે તો પહેલો શબ્દ છે જ જમરૂપનો જ અ પતંગિયાનો અ
તો કેવી રીતે કરવાનો છે અહીંયા થી સીધી લાઈન જ આવી જોઈ જ અ એના પછી છે જ ય આ છે ય અને આ છે અ ય કેવી રીતે છે અહીંયા થી આ વળાંક આમ વધારે છે આ છે ય જ ય મ મગર નો મ હણ પેટ નો હણ એના પછી ગ ગદા નો ગ હણ પેણ નો હણ ગ હણ એના પછી મ મગર નો મ ગ ગદા નો ગ અને જ જમરૂ નો જ આ છે ત્રણ અક્ષર નો શબ્દ આ છે બે અક્ષર ના શબ્દ મ ગ જ એના પછી ખ મ ણ ખ મ ણ અને એના પછી ઝ ગ મ ગ ઓકે આ છે ચાર અક્ષરનો શબ્દ અને આ છે ત્રણ અક્ષરના શબ્દો અને આ છે બે અક્ષરના શબ્દો તો હવે આપણે એની પ્રેક્ટિસ કરશું બોલી બોલીને લખવાનું જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી જ્યાં સુધી વાંચતા ના આવડે ત્યાં સુધી બોલીને લખવાનું આ શું છે જ જમરૂપનો જ અને આ છે પ પતંગિયાનો પ તો કયો શબ્દ કહેવાય આને જ પ જ પ જ પ બરાબર જ જમરૂપનો જ પ પતંગિયાનો પ જ પ જ પ જ પ કયો શબ્દ છે આ જ પ જ્યાં સુધી રીડ કરતા ના આવડે જ્યાં સુધી વાંચતા ના આવડે ત્યાં સુધી લખવાનું જ એના પછીનો શબ્દ જ જમરૂપનો જ ય યતિનો ય ય અહીંથી આ વળાંક વધારે લેવા જ ય જ ય જ જમરૂપનો જ ય યતિનો ય જ ય જ જમરૂપનો જ ય યતિનો ય જ ય કયો શબ્દ છે આ જ ય આ કયો હતો જ પ હવે એના પછી મ મગર નો મ ણ ફેણ નો ણ મ ણ મ મગર નો મ ણ ફેણ નો ણ મ ણ મ ણ મ ણ મ મગર નો મ ણ ફેણ નો ણ મ ણ મ મગર નો મ ણ ફેણ નો ણ કયો શબ્દ છે આ મ ણ આગલા શબ્દ પછી વાંચતા જવાના પછી રિપીટ કરતા જવાના આ કયો હતો જ પ જ ય અને મ ણ એના પછી આ શું છે કયો અક્ષર છે આ ગ ગ ગણપતિ નો ગ યા તો ગ ગદા નો ગ એના પછી ણ ફેણ નો ણ ગણ ગ ગણપતિ નો ગ ણ ફેણ નો ણ ગણ ગ ગણપતિ નો ગ
ण फेरनो ण गण ग ण ग ण कयो शब्द छे आ ग ण अगर ना बधा कया हता ज प ज य म ण ग ण एना पछी त्रण अक्षर नो शब्द म मगर नो म ग गणपति नो ग ज जमरू नो ज म ग ज म मगर नो म ग गणपति नो ग अने ज जमरू नो ज म ग ज म मगर नो म ग गणपति नो ग अने ज जमरू नो ज म ग ज म ग ज म ग ज ओके कयो वर्ड छे आ कयो शब्द छे म ग ज એની પહેલાના ક્યાં હતા જ અ જ ય મ ણ ગ ણ અને મ ગ જ એના પછી ખ ખટારા ખ ખટારાનો ખ કેવી રીતે થશે અહીંયાથી ઉપર પહેલા વળાંક લેવાનું પછી સીધી લાઈન અને પછી અહીંથી ઉપર અને અહીંથી નામ ઉપર વળાંક સર્કલ આવે એમ અને આ સીધી લાઈન ખ ખ મ ણ ખ મ ણ કયો વર્ડ છે આ ખ મ ણ આગળના કયા વર્ડ હતા બધા કયા શબ્દો હતા જ જઈ મણ ગણ મગજ અને ખમણ એના પછી ઝ ગ પછી આ શું છે મ મગર નો મ અને ગ ગણપતિ નો ગ ઝગમગ ઝ ગ મ ગ ઝ ગ મ ગ ઝ ગ મ ગ ઝ ગ મ ગ જ ગ મ ગ હવે આ બધા શબ્દો જ્યારે શબ્દો લખતા હોય ત્યારે શબ્દો મીન્સ એક થી વધારે અક્ષર તો જ્યારે એક શબ્દ હોય ત્યારે એક એ બે વચ્ચે જગ્યા નહીં રાખવાની જ પ તો આ બે વચ્ચે જગ્યા નહીં રાખવાની પછી છે જ ય બે અક્ષર બાજુ બાજુમાં જ લખવાના મ ણ ગ ણ મગજ ખ મ ણ અને ઝ ગ મ ગ એના પછી તમને નીચે વાંચો લખો વાંચો લખો તો અહીંયા જે અક્ષર આપેલા છે શબ્દો આપેલા છે એ જોઈ જોઈને અહીંયા નીચે તમારી રીતે લખવાના રહેશે એવા બધા શબ્દોની નીચે એ રીત આપેલું છે જે તમારે તમારી રીતે રીડ કરીને વાંચીને લખવાનું અહીંયા પણ છે બધા શબ્દોની નીચે હશે પછી એની નીચે અહીંયા પ અને ય ફરતે સર્કલ કરો રાઉન્ડ કરો તો અહીંયા તમારે પ અને ય ગોતીને એની ઉપર ખાલી સર્કલ કરવાનું આ એક ક્વેશ્ચન એ રીતના છે જે તમારી રીતે કરવાનું રહેશે પછી આમાં પણ એમ ણ અને ગ ફરતે કારણ ણ અને ગ એ બે ગોતીને એના ફરતે સર્કલ કરવાનું